ડેસર તાલુકાના છેવાડે આવેલા સેવલિયા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગેરકાયદેસર કારા પથ્થરનો વેપલો પણ જાતની પરવાનગી વિના ફૂલ્યો ફાળ્યો હોય જેને લઈને આજરોજ ખાન ખનીજની અલગ અલગ જિલ્લાની તેમજ ગાંધીનગર ફ્લાય સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડેસર તાલુકાના સેવાલિયા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી જે સેવાલિયા ગામની હદમાંથી પસાર થાય છે જેમાં કપચીમાં વપરાતો પથ્થર જેને બ્લેક સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે બજાર માફિયાઓ દ્વારા ખુલ્લે આમ બ્લાસ્ટિંગ કરી તેમજ વિવિધ મશીનરી દ્વારા પથ્થરને તોડીને વેચી દેવાનો વેપલો ફૂલ્યો ફાળ્યો છે જેની માહિતી ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ ફ્લાઇંગ સ્કોડને મળતા ખાણ ખનીજ ગાંધીનગર દ્વારા અલગ અલગ જિલ્લાની જેવી કે વડોદરા ખેડા પંચમહાલ ખાણખનીજ ટીમો બનાવી શેવાડિયા ગામ પાસે મહિસાગર નદીમાં ખોદકામ ચાલુ હતું ત્યાં રેડ કરતા ત્યાંથી દસ જેટલા હિટાચી મશીન વીસ જેટલા ટ્રક આવ્યા ડમ્પર છ જેટલા ટ્રેક્ટર સહિત કરોડોનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે જ્યારે મહત્વની એક વાત એ છે કે જ્યારે પણ આવી કોઈ કાર્યવાહી ગાંધીનગર ખાણખનીજ કરે તે પહેલાં જ ખાણ માફિયાઓને રેટ થવાની છે તેવી સચોટ માહિતી પહેલેથી જ મળી જાય છે ત્યારે અનેક પ્રશ્નો સ્થાનિક અધિકારીઓ સામે ઊભા થાય છે અને ભૂતકાળમાં પણ કેટલાક ખનીજના અધિકારીઓની સાંઠગાંઠ માફિયાઓ સાથે ઘણીવાર પ્રકાશમાં આવી છે ત્યારે પૈસાના જોરે ખનીજ અધિકારીઓને ખરીદવાનો વેપલો પણ ક્યારે થૂપશે તે પણ એક મોટો પ્રશ્ન છે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ માટે ઊભો થાય છે જ્યારે વાડજ ચીબડા ઘરે એવો ઘાટ સ્થાનિક ખાણ ખનીજ માટે થયો છે આજ રોજ સેવાલિયા મહીસાગર કિનારે ખાણ ખનીજના સર્ચ ઓપરેશનમાં આવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ હતા જેઓએ સચોટ માહિતી પ્રકાશમાં લાવનાર ભારત દેશની ચોથી જાગીર ગણાતી પત્રકારો સાથે પણ તૂતુ દ્રશ્યો પણ ભ્રષ્ટાચારી અધિકારી દ્વારા સર્જાયા હતા જ્યારે એમાંના એક ભ્રષ્ટ અધિકારી જેઓના સામે ભૂતકાળમાં પણ વિવિધ કોર્ટ કચેરીમાં ભ્રષ્ટાચારના કેસો દાખલ થયા છે એવા શેખ તરીકે ઓળખાતા એક અધિકારીએ મીડિયાના કેમેરા તેમજ મોબાઈલ ઝૂંટવી લઈ સાચી માહિતી જનતા સમક્ષ ના પહોંચે તેવો લૂલો પ્રયાસ પણ આ ખાણ ખનીજના અધિકારી શેખે કર્યો હતો એવામાં જોવાનું એ રહ્યું કે આવા ભ્રષ્ટ અને માથાભારે અધિકારીઓ અને ફૂટેલી કારતુસ સામે સરકાર શું પગલાં ભરે છે એ તો આવનારો સમય જ બતાવશે આકાશ પટેલ જેડીટી વડોદરા